નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. તમારો ટાઈમ ન બગાડતા આજે આપણે વિડીયો છે એ ડાયરેક્ટ ચાલુ કરી દઈએ દોસ્તો. તો ચાલો આપણે આજના વિડીયોનો 81મો પ્રશ્ન જોઈએ. ઓલરેડી આપણે બીજા વિડીયો અપલોડ કરી દીધેલા છે રોડ સેફ્ટીના, અને આજે આપણે 81મો 80 સુધીના પ્રશ્નો છે એ અપલોડ કરી દીધેલા છે, અને આજે 81મો પ્રશ્ન જોવાના છીએ. જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી કઈ જગ્યા છે? કે પાર્કિંગ કરેલ વાહનની સામેની જગ્યા, એક માર્ગીય રસ્તા, ફૂટપાથ પર. તો શું જવાબ આવશે ફ્રેન્ડ્સ? કે જે ફૂટપાથ પર, ફૂટપાથ પર તમે પાર્કિંગ, જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી જગ્યા છે, બરાબર, કે ત્યાં પાર્કિંગની મનાઈ હોય છે. 82મો પ્રશ્ન આપણે જોઈએ ફ્રેન્ડ્સ. કે 82મો પ્રશ્ન કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? એટલે કે આ નિશાની છે એ નિશાની શું બતાવે છે ફ્રેન્ડ્સ? કે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, પથ્થરવાળો કાચો રસ્તો છે, મોટર કાર માટે મનાઈ છે, હા નિશાન છે, અને સાચો જવાબ શું આવશે ફ્રેન્ડ? કે વાહન લપસી જાય તેવી ચીકણો રસ્તો છે. આ નિશાન શું બતાવે છે? કે જે વાહન છે લપસી જાય તેવી શક્યતા છે, એટલે ત્યાં વાહન ધીમું પાડી દેવાનું છે અને વાહન તમારે જવા દેવાનું છે. હવે 83મો પ્રશ્ન જોઈએ આપણે ફ્રેન્ડ્સ. કે 83મો પ્રશ્ન, 83મો વિકલ્પ છે પ્રશ્ન છે, એની અંદર તમને આપેલું છે કે વાહનની હેડ બ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કે જે વાહનની હેડ બ્રેકનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ફ્રેન્ડ્સ? કે વાહનની ગતિ ધીમી કરવા માટે, અચાનક બ્રેક મારવા માટે, વાહન પાર્કિંગ કરવા માટે. તો શું કે જે ફ્રેન્ડ કે વાહન પાર્કિંગ કરવા માટે ઉપયોગી છે? વાહન હેડ બ્રેકનો ઉપયોગ શા માટે, કે જે વાહન છે એ પાર્કિંગ કરવા માટે ઉપયોગી છે ફ્રેન્ડ્સ. હવે 84મો પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ. નીચે મુજબની નિશાની શું બતાવે છે? એટલે કે જે આ નિશાની છે એ નિશાની શું બતાવે છે? કે છૂટા પથ્થરવાળો રસ્તો, લપસી જવાય તેવો ચીકણો રસ્તો, મોટર કાર માટે પ્રવેશ મનાય છે. તો શું જવાબ આવશે ફ્રેન્ડ્સ? કે જે પથ્થરવાળો રસ્તો છે, કે પથ્થર ઉડે એવું અહીંયા આપણને બતાવેલું છે, એટલે પથ્થર ઉડે તેવી શક્યતા છે, એટલે વાહન ધીમું હાંકવાનું છે, બરાબર. 85મો પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ્સ આપણે. કે 85મો પ્રશ્નની અંદર કે બે કરતા વધુ વ્યક્તિઓને મોટરસાયકલ ઉપર જાય તો, બે કરતા વધુ વ્યક્તિઓને મોટરસાયકલ ઉપર જાય તો શું થાય? અનિવાર્ય સંજોગોમાં કાયદાનો ભંગ થાય છે જ્યારે ટ્રાફિક પ્રમાણ હળવું હોય ત્યારે. કે જે બે કરતા વધુ વ્યક્તિ મોટરસાયકલ પર જઈ શકે, ક્યારે જઈ શકે? ના જઈ શકે ફ્રેન્ડ, બરાબર. કાયદાનો ભંગ છે, બે કે તેથી વધુ વ્યક્તિ મોટરસાયકલ પર જઈ શકશે નહીં, એટલે કે કાયદાનો ભંગ છે. આનો જવાબ આવશે કાયદાનો ભંગ થાય છે. 86મો જોઈએ આપણે. કે નીચે મુજબની નિશાની છે એ નિશાની શું બતાવે છે? આ નિશાની છે આ નિશાની શું બતાવે છે? કે સાયકલ ક્રોસિંગ, સાયકલ ક્રોસ કરવાની મનાઈ, સાયકલ માટે પ્રવેશ બંધ છે. તો સાચો જવાબ શું આવશે? કે સાયકલ માટે ક્રોસિંગ છે. અહીંયા આડું જે આપેલું છે ડોટ ડોટ કરીને લાઈન આપેલી છે, ત્યાં ઉપરથી સાયકલ તમે પસાર કરી શકશો, ક્રોસ કરી શકશો રોડ, બરાબર. આગળના પ્રશ્ન જોઈએ આપણે. 87મો પ્રશ્ન ફ્રેન્ડ્સ. કે 87મો પ્રશ્નની અંદર અહીંયા આપેલું છે કે હોસ્પિટલ પાસે, શું હોસ્પિટલ પાસે તમારે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો શું કરશો? તમે સતત હોર્ન વગાડશો, હોર્ન વગાડશો નહીં, ફક્ત તૂટક તૂટક હોર્ન વગાડશો. તો શું આવશે? કે હોર્ન વગાડશો નહીં. તો હોસ્પિટલની સામે આપણે જે વાહન ઓવરટેક કરવું હોય, રસ્તો ઓવરટેક કરવો હોય, વાહનને ઓવરટેક કરવું હોય, અથવા તો વાહનને ઓવરટેક કરવું હોય, તો હોર્ન વગાડવાની નથી ફ્રેન્ડ્સ, બરાબર. હોર્ન વગાડવાની નહીં, કેમ કે હોસ્પિટલ હોય તો દર્દીઓને પરેશાની થાય છે, બરાબર. તો 88મો પ્રશ્ન શું આવશે? નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ નિશાની છે એ નિશાની શું બતાવે છે ફ્રેન્ડ્સ? કે પશુ માટે મનાય છે, રસ્તા પર પશુની શક્યતા છે, વાહન માં પશુ લઈ જવાની મનાઈ છે. તો શું આવશે નિશાન છે? તો જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? કે જે રસ્તા પર પશુની શક્યતા છે, એટલે કે વાહન ધીમી હાંકવાનું છે, પશુઓ આવવાની શક્યતા છે, બરોબર ફ્રેન્ડ્સ. કેમ કે પશુઓ આવવાની શક્યતા છે, એટલા માટે તમારું વાહન છે એ ધીમું હાંકવાનું છે. આગળ જોઈએ કે વાહનનો વીમો કરાવવો જરૂરી છે? હા, ના, જેણે જીવન વીમો લીધો હોય તેને જરૂરી નથી. તો ફ્રેન્ડ્સ શું છે? વાહનનો વીમો હંમેશા કઢાવવો જરૂરી છે. 90મો પ્રશ્ન, નીચે મુજબ નિશાની શું બતાવે છે? એટલે આ નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે. શું છે? આગળ સ્કૂલ છે, આગળ સ્કૂલ છે, રાહદારીનું ક્રોસિંગ, રાહદારી માટે ક્રોસિંગ મનાય છે. તો શું આવશે? આગળ સ્કૂલ છે. 91મો પ્રશ્ન, કે કઈ પરિસ્થિતિમાં તમે, કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાય છે? કઈ પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાય છે? સ્ટેટ હાઈવે, પંચાયત રોડ ઉપર, સાંકડા પુલ ઉપર. તો જવાબ આવશે કે સાંકડા પુલ ઉપર ઓવરટેકિંગની મનાય છે ફ્રેન્ડ્સ, બરાબર. 92મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તા ઉપર માણસ કામ કરે છે, બાળકો રમે છે, રાહદારીનું ક્રોસિંગ
છે તો શું આવશે કે રસ્તા ઉપર માણસ કામ કરે છે આ રીતની નિશાની હોય તો શું આવે કે રસ્તા ઉપર છે એ બાળક માણસો કામ કરે છે સોરી દોસ્તો કે માણસો કામ કરે છે ત્રણમો પ્રશ્ન જોઈએ આગળ કે કોઈ વ્યક્તિ ઢોર કે પશુ લઈ જઈ રહી છે અને તમને શંકા છે કે પશુ ભડકશે અને કંટ્રોલમાં રહેશે નહીં આથી તે ચાલક વાહનને શું કરવું જોઈએ કે વાહન થોભાવી દેશે હોર્ન વગાડીને આગળ લઈ જશે પોતાનું વાહનની ગતિ ધીમી પાડશે શું આવશે કે વાહન છે એ થોભાવી દેવાનું છે બરાબર પ્રશ્ન કે નીચે મુજબની નિશાની છે એ નિશાની શું બતાવે છે કે આ નિશાની છે એ નિશાની શું બતાવે છે ખરબચડો રોડ ચીકણો રસ્તો ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે એટલે શું આવશે જવાબ ફ્રેન્ડ્સ કે ખડકના જે પથ્થરો છે ડુંગરા પરથી પડે તેમ છે એટલે કે અહીંયા આપણને એ નિશાની આપેલી છે હવે જે નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગ મનાય છે રસ્તાની બાજુમાં જ્યાં પાર્કિંગ કરવું માન્ય છે ટ્રાફિક સિગ્નલ લાઇટ પાસે શું આવશે જવાબ ટ્રાફિક સિગ્નલ પાસે જે કિસ્સામાં પાર્કિંગ મનાય છે છંદુ નીચે મુજબની નિશાની છે નિશાની શું બતાવે છે આ નિશાની શું બતાવે છે આગળ પુલ છે આગળ હોડી સેવા છે કે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે તો શું આવશે કે નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે હવે ગતિ મર્યાદા અહીંયા હું નીચે જે જવાબ આપેલો છે ફ્રેન્ડ કે આગળ સ્ટોલ છે બરાબર ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું શું છે ગુનો બને છે એ ગુનો બને ભોગવવાની સજા થઈ શકે છે ગુનો બને અને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ થઈ શકે છે બંને થઈ શકે શું આવશે કે બંને થઈ શકે છે બરાબર ગુનો પણ થઈ શકે હવે 98મો પ્રશ્ન નીચે મુજબ નિશાની શું બતાવે છે આ નિશાની શું બતાવે છે ફ્રેન્ડ્સ કે સીધું ચઢાણ સીધું ઉતરાણ અને ચીકણો રસ્તો શું છે સીધું ચઢાણ છે બરાબર હવે આપણે 99મો પ્રશ્ન જોઈએ જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા અથવા ઉતરવા માટે ઊભો હોય ત્યારે શું કરશો હોર્ન વગાડીને આગળ વધો ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે ખાસ કાળજી લેવાની જરૂર નથી તો શું આવશે જવાબ આવશે કે ધીમેથી અને કાળજીથી આપણે વાહન ઊભું રાખવાનું છે અને થોડું ધીરે ધીરે આપણે જવાનું છે 100મા નંબરનો પ્રશ્ન નીચે નિશાની શું બતાવે છે આ નિશાની શું બતાવે છે સીધું ચઢાણ સીધું ઉતરાણ ચીકણો રસ્તો તો શું આવશે ફ્રેન્ડ્સ કે સીધું છે એ ઉતરાણ છે એ રીતનું આ જે પ્રશ્ન છે એ આપેલો છે તો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને આવા જ 20 પ્રશ્નો પાસે સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.